મુંદ્રાના મોટી ખાખર સિરાચાના રોડમાં 2,64,00,000ના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ઉઠ્યો. મુંદ્રા તાલુકાના મોટી ખાખર સોનલ ધામ સિરાચા રોડને જોડતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ ગામના યુવાને કરી છે. મોટી ખાખર ગામના એડવોકેટ વાલજીભાઈ ગઢવીના જણાવ્યા મુજબ મોટી ખાખર સિરાચાને જોડતો રસ્તો બિસ્માર હતો ત્યારે મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 2,64,00,000ના ખર્ચે આ રોડ 2018માં બન્યો હતો, જેની અવધિ 2023 સુધીની હતી. ત્યારે હાલમાં જ આ રોડમાંથી ડામર નીકળી ગયો છે, મોટા કાંકરા દેખાય છે, નાના મોટા પુલિયા પણ ખખડી ગયા છે. ધરતી કન્સ્ટ્રક્શન અંજારને આ રોડનું કામ સોંપાયું હતું. 4-5 કિલોમીટરના આ રોડના કામમાં ગેરરીતિ ભ્રષ્ટાચાર આચરીને સરકારની તિજોરીને મોટું નુકસાન થયું છે ત્યારે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને ઇજનેર પર કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. જો આ બાબતે ન્યાય ન મળે તો ઉગ્ર લડત કરવાની મોટી ખાખરના જાગૃત નાગરિકે ચીમકી ઉચ્ચારી છે. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, મુંદ્રા, કચ્છ. ખાસ હું વાત કરું તો આપણે જે મોટી ખાખરમાં રોડનો કામ થયેલો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ, એ કામમાં શું લાગે છે, કેટલી ગેરરીતિ થઈ હશે? સાહેબ, જોવા જઈએ તો ખૂબ જ પ્રમાણમાં ગેરરીતિ થઈ એવું સાબિત થાય છે. કારણ કે 2017માં 4 મહિનામાં આ કામ ચાલુ થયો હતો અને 2018માં એનું કામ પૂરું થયું હતું. 2018 પછી એની જે નિભાવની તારીખ છે એ 2023 સુધીની છે, પહેલા મહિના સુધી. અને આજથી 1.5 વર્ષ પહેલાં અગાઉ પણ મેં આ રસ્તા બાબતે ન્યૂઝમાં પણ આપેલ હતો અને જે તે વખતે મીડિયામાં પણ આવેલો હતો. તો ખરેખર જોવા જઈએ તો ખૂબ જ પ્રમાણમાં ગેરરીતિ થયું, કારણ કે 1-1.5 વર્ષમાં આ રસ્તો જે છે એ તૂટી પડેલ છે. આખો રસ્તો તમે જોયો હશે તો આખો રસ્તામાં જ્યાં જોઈએ તો એ કાંકરી નીકળી આવેલ છે અને પાકો રસ્તો આપણે છે જ ને, એ ટાઈપની હાલમાં પરિસ્થિતિ જોવા મળે છે. ખાસ હું વાત કરું તો આ મોટી ખાખર અને ક્યાં સુધીનો આ રસ્તો છે? હા, મોટી ખાખરથી કરી અને સિરાચા સુધીનો આ જાહેર માર્ગ છે. અને સાહેબ, 2,64,00,000 એટલે સમથિંગ પકડી લો તો 2.75 કરોડની આસપાસ આ રસ્તામાં ખર્ચ થયેલ છે. હવે તમે પોતે સમજી શકો છો કે 1.5 વર્ષમાં આ રસ્તો તૂટી ગયો છે, 2.75 કરોડ ગયા ક્યાં? તો આના જે હું વાત કરું તો કોન્ટ્રાક્ટર ઉપર શું એક્શન લેવા જોઈએ અને કઈ આ કંપની હતી? ખરેખર જોવા જઈએ તો ધરતી કન્સ્ટ્રક્શનનો અહીંયા બોર્ડ પણ મારેલ છે, એમાં લખેલ છે ધરતી કન્સ્ટ્રક્શન અંજાર દ્વારા એમનું કામ કરવામાં આવેલ છે. તો ખરેખર એના ઉપર એક્શન લેવું જોઈએ, કારણ કે એણે કામ કરેલ છે, જે એની નિભાવની તારીખ છે, કમસેકમ નિભાવની તારીખ સુધી તો આ રસ્તો ટકવો જોઈએ. પણ તેમ છતાં આ રસ્તો આજ હાલની પરિસ્થિતિ પ્રમાણે ચાલવા જવાબ જેવા હાલમાં જોવા મળતો નથી. ખાસ આ રોડમાં કેટલા પુલ આવે છે અને બધા પુલની કેવી હાલત છે? ખરેખર જોવા જઈએ તો અંદર લગભગ 3-4 જગ્યા એવી છે જ્યાં ખરેખર પુલની જરૂર છે. તો કમસેકમ પુલ નહીં તો નાલા તો અંદર નાખવા જોઈએ, કારણ કે દર વર્ષે વરસાદ પડે છે ત્યારે આ વરસાદના લીધે નાલાઓની ખૂબ જરૂર હોય છે અને પાણી ભરાય છે અને રસ્તો જે છે એ અડચણરૂપ ઊભું થાય છે.